ફ્લાઇટ ફ્લાઇંગ સ્કોડ દ્વારા રચી પાડી છે અને તેના કારણે જ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અસલી કર્મચારીઓની મકાન માટે લાઇનો લાગી છે અને અરજીઓ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ નકલી કર્મચારીઓ આવાસમાં મજા કરી રહ્યા છે સરકારી કર્મચારીઓ પોતે જ મળેલા આવાસ બીજાને આપે છે અને સાથે જ પડાવેલી પકડાશે તેવા અકૃત વ્યક્તિ સામે પગલાં લેવામાં આવશે વાત મુદ્દે સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રવિ ભાવશા રવિ જણાવો કે જે રીતે ફરી એકવાર નકલી અસલી ખેલ સામે આવ્યો છે સરકારી આવાસ યોજનાને લઈને સમગ્ર માહિતી સામે આવી રહી છે શું છે કૌભાંડ તો જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારમાં જે લોકો રાજ્ય સરકારમાં નોકરી કરતા હોય છે તે લોકોને રાજ્ય સરકાર દ્વારા આવાસ છે તે આવાસ ફાળવવામાં આવે છે પરંતુ તે આવાસ પોતે ન રહીને બીજા કોઈકને પણ રહેવા માટે આપી દેવામાં આવે છે આપણી સાથે સિનિયર પત્રકાર પ્રફુલભાઈ છે પ્રફુલભાઈ જે પ્રમાણે વાત કરવામાં આવે તો સમગ્ર મામલો શું છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે શું કહેશો રવિ માર્ગ અને મકાન ખાતું છે એમાં રોડ અને બ્રિજની કામગીરીમાં ગેરરીતિ ચાલતું હોવાનું અનેક વખત બહાર આવ્યું છે હવે એમાં એક ઉમેરો થયો છે કે માર્ગ અને મકાન ખાતા હસ્તકના જે સરકારી આવાસો છે જે સરકારી કર્મચારીને જ રહેવા માટે મળે છે આ જે આવાસો છે એ જે કર્મચારીને મળ્યા હોય એના બદલે બીજી જ વ્યક્તિ ત્યાં રહેતી હોવાનું બહુ મોડે મોડે ખાતાના ધ્યાન ઉપર આવ્યું છે અને આ આજે આ અંગે આજે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એક બાજુ જ્યારે ખરેખર જે જેન્યુન કર્મચારીઓ છે એ ક્વાટર મેળવવા માટે વલખા મારી રહ્યા છે એની મોટી લાઇન લાગેલી છે જ્યારે બીજી તરફ આ એક બહુ જ મોટી ગેરરીતિ ચાલી રહી છે કે જેને ફલવાયું હોય એક્સ વ્યક્તિને અને ત્યાં રહેતી હોય વાય વ્યક્તિ આ બાબત હવે જ્યારે રહી રહીને ધ્યાને આવી છે હમણાં તમે જુઓ કે આખા રાજ્યની અંદર નકલીની બોલબાલા છે એટલે મકાન અસલી છે અંદર રહેવાવાળો નકલી છે અને આ ગેરરીતિ હવે રહી રહીને ધ્યાન ઉપર આવી ત્યારે આજે માર્ગ અને મકાન ખાતાએ એક પરિપત્ર બહાર પાડ્યો છે અને એ પરિપત્રમાં જણાવ્યું છે કે એમણે એક ફ્લાઇંગ સ્કોડ અને ફ્લાઇંગ કોડનું મોનિટરિંગ કરવા માટે એક નિરીક્ષક કમિટીની રચના કરવામાં આવી છે જો હું તમને પરિપત્રના એક્ઝેક્ટ વર્ડિંગ કહું તો નિરીક્ષક કમિટી જે રચાય છે જેમાં ઉપસચિવ વસવાટ એ અધ્યક્ષ તરીકે રહેશે જ્યારે સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી કૌંસમાં આર એ સભ્યો તરીકે રહેશે આ કમિટી છે એ ફ્લાઇંગ સ્કોડ કઈ રીતે કામ કરે છે બરાબર કામ કરે છે કે નહીં એનું નિરીક્ષણ કરશે હવે આવાસ અનઅધિકૃત રીતે સોંપનાર અને તેનો ભોગવટો કરનાર કર્મચારી વિરુદ્ધ શિસ્ત વિષયક પગલાં લેવા માટે જે તે ખાતાને ભલામણ કરાશે બીજી બાબત છે પરિપત્રમાં કે અનઅધિકૃત ભોગવટો કરતો કર્મચારી છે એને બ્લેકલિસ્ટ કરાશે અને તેની પાસેથી જે તારીખે એ મકાનની ફાળવણી થઈ હોય ત્યારથી જ્યારે પકડાય ત્યાં સુધીનું બજાર ની અંદર જે ચાલતું ભાડું છે એ પ્રકારનું ભાડું વસૂલ કરવામાં આવશે પછી ત્રીજી આમાં એક અગત્યની વસ્તુ છે કે કોઈ ખાનગી વ્યક્તિ આવું જાણતી હોય કે એક્સ વ્યક્તિને ફલવાલા ક્વાર્ટરમાં વાય વ્યક્તિ રહે છે તો એ એક ચોક્કસ નંબર ઉપર આ ખાતાને જાણ કરી શકશે અને એ માટે ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઇવ વન ત્રિપલ એટ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે હવે ત્રીજી બાબત આમાં ગંભીર એ છે કે માર્ગ અને મકાન ખાતા પાસે આવા કેટલા રહેણાંકોમાં બીજી વ્યક્તિઓ રહે છે એનું શું ભાડું વસૂલ કરે છે કોને ફરવાયું હતું અને કેટલા વખતથી રહે છે જ્યારે કોઈ વ્યક્તિ બીજાને ભાડે આપી દે તો કોઈ વખત ચેકિંગ થાય છે કે નહીં જો ચેકિંગ થતું જ ના હોય તો પછી આવી બાબતો બનતી જ રહેવાની છે આના માટેના કોઈ ચોક્કસ નિયમો કેમ નથી કે કોઈ વ્યક્તિ બીજાને ભાડે આપે તો એને જાણ કરવી પડે અથવા તો ખાલી ક્વાર્ટરનો પોતાને ના જોઈતો હોય તો કબજો સોંપવો પડે સરકારી કર્મચારીઓ આવી ગેરરીતિ કરવાની હિંમત કરે અને માર્ગના મકાન ખાતું એવું કહે છે કે શિસ્તભંગના પગલાં લેવા ભલામણ કરાશે ભલામણ કે આ પગલાં લેવાના જ હોય એટલે જે પરિપત્રની ભાષા છે એ પણ એકદમ ઢીલી ઢાલી છે સર ઘણી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે છે નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે આ ફ્લાઇંગ સ્કોડ રચવામાં આવે છે પરંતુ થોડા સમય બાદ કશું કોઈ પણ પ્રકારનું ચોક્કસ નિરાકરણ આવતું નથી તેને લઈ શું પરિપત્રો મોટાભાગે ધૂલ ખાતા જ પડ્યા રહ્યા છે તમે માર્ગ અને મકાન ખાતાની ગેરરીતિની વાત કરું તો અમદાવાદ અને રાજકોટ વચ્ચે જે સિક્સ લેન હાઈવે બની રહ્યો છે અને એનો જેને કોન્ટ્રાક્ટ અપાયો છે એ કોન્ટ્રાક્ટરે અમદાવાદથી બાવળા કે બગોદરા વચ્ચેનો જે પટ્ટો છે એમાંથી આઠ ફ્લાયઓવરને અંડરપાસ ઉડાડી દીધા છે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતમાં તમે વિચાર કરો લોકોને અગવડ થવાની છે સગવડના બદલે અને એ આખી બાબતો છે એની મંતવ્ય ન્યૂઝે એક બિગ સ્ટોરી ચલાવી હતી હવે આ ખાતાની જે માર્ગ અને મકાન ખાતું છે એની આ એક બીજી ગેરરીતિ સપાટી ઉપર આવી છે કે એના હસ્તકના જે મકાનો છે જે સરકારની કિંમતી મિલકતો છે એ સાચવવામાં પણ આ ખાતાના કર્મચારીઓ અધિકારીઓ મહોદઅંશે નિષ્ફળ ગયા છે અને આ પરિપત્ર બહાર પાડવો પડ્યો છે એ જ એની નિષ્ફળતાની કબૂલાત છે પ્રફુલ સર ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે રાજ્ય સરકારમાં નોકરી કરતા હોય છે પછી નિવૃત્ત નિવૃત્ત થઈ જાય છે ત્યારબાદ એ મકાન છે તે તેને પાછું પરત કરવાનું હોય છે અને જ્યારે બીજો રાજ્ય સરકારનો કર્મચારી છે તે મકાન વિહોણ હોય છે તો તેને લઈને હવે જે લોકોને અરજી કરેલી છે કેવા પ્રકારની તે લોકોને રાહત મળશે રવિભાઈ ખરેખર તો ખાલી જ કરવાનું હોય અને મોટાભાગે નિવૃત્ત થતા હોય તો ખાલી જ કરી નાખતા હોય છે પરંતુ આ એવા કર્મચારીઓ હોય છે કે જે નોકરીમાં ચાલુ છે ને પોતાનો બંગલો થઈ ગયો છે ને પોતાનો ક્વાર્ટર મળ્યું છે એ ક્વાર્ટર એ ઊંચા ભાડે બીજાને આપી દેતો હોય છે એવું આ પરિપત્ર ઉપરથી લાગી રહ્યું છે હવે ખરેખર તો આનું ચેકિંગ થશે ત્યારે સાચી હકીકતો શું છે બહાર આવશે પરંતુ રાજ્ય સરકાર છે એ આ દિશામાં સંપૂર્ણ પણ બેદરકાર છે માર્ગ અને મકાન વિભાગ બેદરકાર છે તમે જુઓ કે કર્મચારી અધિકારીઓને ત્યાં ક્રીમ એરિયાની અંદર જે ત્યાંના સમૃદ્ધિ એરિયા છે એની અંદર સામાન્ય દરથી પ્લોટો એમને ઉપભોગ કરવા માટે ફાળવા હતા ઘણા બધા લોકોએ એને ગેરકાયદેસર રીતે વેચાણ પણ કરી નાખ્યું છે કેટલાક ત્યાં બંગલા બાંધીને વેચાણ કરી નાખ્યું છે પરંતુ કોઈની સામે કશાય પગલાં લેવાયો હોવાનું હજી સુધી ક્યારેય સપાટી ઉપર આવ્યું નથી એટલે ખરેખર તો આ માર્ગ અને મકાન ખાતું જે છે એના અધિકારીઓ જે છે ઉચ્ચ અધિકારીઓ છે એ આના માટે જવાબદાર ગણાવવા જોઈએ અગાઉ જ્યારે વારંવાર બ્રિજ તૂટી જતા હતા નવા જ બ્રિજમાં ગાબડા પડતા હતા ત્યારે એના જે એક ઉચ્ચ અધિકારી હતા એમને એક સજારૂપ જગ્યા હોય એવી જગ્યાએ ટ્રાન્સફર કરી અને નવા અધિકારીઓને ગોઠવણ કરી છે હવે ધીરે ધીરે એ આ બધી જે બેદરકારીઓ છે એ વખતની એ બધી સપાટી ઉપર આવી રહી છે અને જે રાજ્ય સરકારના આવાસો છે એમાં અનઅધિકૃત વ્યક્તિ રહે અને એના માટે ફ્લાઇંગ સ્કોડ રચવી પડે આ બાબત જ આ ડિપાર્ટમેન્ટ માટે નામોશિફરી ગણાય બિલકુલથી પ્રોફુસ બીજી એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રમાણે જે હવે ફ્લાઇંગ સ્કોર રચ્યો છે સરકારી આવાસો કેટલા છે એનું એક નિરીક્ષણ થશે ત્યારબાદ એક સર્વે આવશે સર્વે બાદ પછી એક્શન લેવાશે કે શિક્ષાત્મક પગલાં લેવાશે કેવા પ્રકારની કાર્યવાહી તમને લાગે છે કે થઈ શકશે રવિભાઈ મોટાભાગના પરિપત્રો એક તો ધૂલ ખાતા પડ્યા રહેશે આપણે આગળ બોલ્યા માની લો કે આ પરિપત્રનો અમલ થયો તો એની અંદર ભાષા ઘણી બધી ઢીલી ઢાલી છે કોઈ કડક પગલાં લેવા અંગેનું કોઈ સૂચન નથી તમે પરિપત્ર આખો વાંચો હવે બીજી વાત એ છે કે જે પકડાય છે એના પર કોઈ પગલાં લેવાતા નથી ત્રીજી વસ્તુ એ છે કે ખરેખર માર્ગ અને મકાન ખાતા પાસે આનો એક ચોક્કસ પ્રકારનો ડેટા હોવો જોઈએ કે ટોટલ કેટલા મકાનો છે કયા કયા મકાનો કોને ભાડે અપાયેલા છે અને કયા મકાનમાં એક્સને બદલે વાય વ્યક્તિ અત્યારે રહી રહે છે હવે એ એને ધ્યાન ઉપર હોવું જોઈએ કેમ કે જો અવારનવાર એ લોકો ચેકિંગ ના કરતા હોય તો પછી સરકારી મિલકતોનો દુરુપયોગ થશે થશે અને થશે જ બિલકુલ બિલકુલથી ચોક્કસ જે પ્રમાણે રાજ્ય સરકારે હાલ તો નોટિફિકેશન તો બહાર પાડી લીધું છે ત્યારબાદ ફ્લાઇંગ સ્પોર્ડ છે તે ફ્લાઇંગ સ્પોર્ડની પણ રચના કરી નાખી છે પરંતુ હાલમાં એક સર્વે કરવામાં આવશે સર્વે કર્યા બાદ તેનું તારણ કાઢવામાં આવશે અને ત્યારબાદ જે પગલાં છે તે પગલાં લેવામાં આવશે અંશે કહી શકાય કે જે પ્રમાણે જે નોટિફિકેશનો અને જે જાહેરાત છે તે માત્ર કાગળ ઉપર થઈ જતી હોય છે પરંતુ ક્યારેય કોઈપણ પ્રકારના એક્શન છે તે એક્શન લેવામાં આવતા હોતા નથી જી વિશાલ તો જે રીતે આપણે જોયું કે હાલમાં સરકારી આવાસોની અંદર જે કૌભાંડ ચાલી રહ્યા છે સરકારી કર્મચારીઓ મકાન તો મેળવે છે આવાસ મેળવ્યા પછી તે કોઈ અન્ય વ્યક્તિને ભાડે ચડાવી દે છે એટલે અનઅધિકૃત વ્યક્તિને કબજો સોંપી અને સરકારી મક કર્મચારી તેના ભાડાનો લાભ લે છે આવા કર્મચારીઓને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવશે તેવી કમિટીની રચના કરવામાં આવશે અને સાથે જ તંત્રને ધ્યાને આવે તેવી ગંભીર બેદરકારી સામે આવી છે